વારસો જાળવવાની કદાચ આપણે એ કરી શકીએ. યસ, એનીથિંગ યુ વોન્ટ ટુ એડ? ના બસ, આઈ થિંક આપણે જસ્ટ જોબ માટે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે મને ગમી, કારણ કે સેફટી સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યુથી અગર જોઈએ કે 5000 પ્લસ કંઈક નવા કોન્સ્ટેબલ્સ લેવાના છે, પછી ટ્રાફિક પોલીસના જે ટ્રાફિક બ્રિગેડ કહેવાય એ લોકોના બી કરેજ વધારે વધવાના છે ને, એ લોકોના સેલરી વધારી, એ મને બહુ ગમી, કારણ કે બિચારો આટલું ધૂપ છાંવમાં ઉભા રહીને સેવા આપે છે, 200-300 રૂપિયા પડે કરી છે, પણ આઈ એમ ફાઇન વિથ દેટ કે ચાલી રહ્યું છે અને કરી રહ્યા છે. અને બીજું કહે છે કે ભાઈ અમે 30,000 ન્યૂ રિક્રુટમેન્ટ ગવર્મેન્ટનો કરે છે, તો બહુ સારી વાત કહેવાય, અને આઈ હોપ પરમેનન્ટ હોય. એટલે ધીસ વોઝ સર્ટન થિંગ વિચ કેટલા હજાર યુવાનોને નોકરી આપવાની પણ વાત, 3.5 લાખ, 3.5 લાખ ની, એટલે એ પણ એક વન ઓફ ધ મેજર પોઈન્ટ છે કે જે બૂસ્ટ આપશે. એમાં 30,000 સરકારી, એપ્રેન્ટિસ માટે લખ્યું છે કે 3.5 લાખ વુડ બેનિફિટ ફ્રોમ ધીસ એપ્રેન્ટિસ સ્કીમ. ધ ડાયરેક્ટ જે નું એ છે, ખબર નહીં, મેં અહીંયા એટલે એની અંદર છે 30,000 નવી ભરતી આગામી સમયમાં સરકારના વિવિધ વિભાગોમાં 30,000 નવી ભરતી. હા એ બરોબર, 30,000 નવી ભરતી છે, પણ આજે 3.5 લાખ કહે છે એ આઈ થિંક એપ્રેન્ટિસ સ્કીમ થી જે લોકોને ફાયદો થવાનો. દેટ ઇઝ ઓવરઓલ, દેટ ઇઝ ઓવરઓલ ઇફ યુ કેન સી. તો ખાસ કરીને